नमस्कार समाचार बुलेटिनमां आपनो हार्दिक स्वागत छे। जोईए आजना मुख्य समाचार। गुजरात विधानसभामां आजे बजेट। राज्यना 2018-19 बजेटमां खेडूतो अने गरीब मध्यम वर्ग माटे केटलीक राहतनी जाहेरातनी अपेक्षा। मार्ग सुरक्षा सत्तामंडळनी रचना अंगेनुं विधेयक पसार। गुजरात हाईकोर्टमां आजे पीएनबी कौभाड़ना आरोपी मेहुल चौकसी केसनी थशे सुनावणी। भावनगरना ज्वेलर सहित अन्य एक डॉक्टर महिला द्वारा कराई हती फरियाद। हवेथी शाळानी फी नक्की करशे फी निर्धारण समिति। सर्वोच्च अदालतनो वालीओ माटे राहतरूपी चुकादो। नगरपालिकानी चूंटणीमां पण भाजपनी वणथंभी विकास यात्रा। 47 बैठकों द्वारा विकासनी राजनीतिने मळेलू समर्थन गणावता जीतू वाघाणी। कांग्रेसने फाळे 15 बैठकों। કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોનું ગુજરાતીઓને સંબોધન। ગુજરાત કેનેડા વચ્ચે શિક્ષણ ઉદ્યોગ અને સ્ટાર્ટઅપમાં સહયોગ અંગે ચર્ચા। ઉદયપુર અને મૈસૂર વચ્ચે પેલેસ ક્વીન હમસફર ટ્રેન શરૂ। મૈસૂરથી બેંગલુરુ વચ્ચે ઇલેક્ટ્રિક ટ્રેન સહિત કર્ણાટકવાસીઓને પ્રધાનમંત્રીની સોગાત। જોઈએ સમાચાર વિસ્તારપૂર્વક। ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થયું છે। નવી સરકારની રચના બાદ વિધાનસભાનું આ પ્રથમ સત્ર છે। આ સત્રના પહેલા દિવસે ગુજરાતની 14મી વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે વડોદરાના રાવપુરા બેઠકના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને સર્વાનુમતે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા। વિધાનસભાના પહેલા દિવસે ગૃહમાં ગુજરાત માર્ગ સુરક્ષા સત્તામંડળ વિધેયક 2018 વિના વિરોધે પસાર થયું હતું, જેમાં માર્ગ સલામતી નિયમ ભંગ બદલ ₹1,00,000 સુધી દંડ અને જૂના વાહનો ફરતા અટકાવતું વિધેયક પણ પસાર કરાયું હતું। એ પહેલા કાર્યકારી અધ્યક્ષ ડોક્ટર નીમાબેન આચાર્ય આગળ ગૃહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષ તરીકેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટેકો આપ્યો હતો। વિધાનસભાની બીજી બેઠકમાં રાજ્યપાલ ઓપી કોહલીએ પોતાનું ટૂંકું પ્રવચન કર્યું હતું। આ અગાઉ રાજ્યપાલશ્રી 135 કરોડના ખર્ચે નવનિર્મિત વિધાનસભા ગૃહનું ઉદ્ઘાટન કર્યું હતું। વિધાનસભામાં દિવંગત વિધાનસભ્યો સર્વશ્રી કેન્દ્રના પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી તથા ગુજરાત રાજ્યના પૂર્વમંત્રી સ્વર્ગસ્થ ઉત્તમભાઈ પટેલ, અનિલ પટેલ, બાબુભાઈ પટેલ, શંકરલાલ પટેલ, વિક્રમભાઈ પટેલ અને જયકુમાર સંઘવીના અવસાન અંગે શોકદર્શક ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી, વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, નીતિનભાઈ પટેલ વગેરે શ્રદ્ધાંજલિ અર્પી હતી। રાજ્ય સરકારના ફી નિયમન કાયદા વિશે સુનાવણી કરતા સર્વોચ્ચ અદાલતે વાલીઓ માટે રાહતરૂપ ચુકાદો આપ્યો હતો। સર્વોચ્ચ અદાલતે તેના વચગાળાના આદેશમાં રાજ્ય સરકારને ફી નિયમન સમિતિની રચના કરી તેના માધ્યમથી ચાલુ વર્ષ અને આગામી વર્ષ માટે ફીનું ધોરણ નક્કી કરવા માટે નિર્દેશ કર્યો હતો। સેલ્ફ ફાઇનાન્સ શાળાના સંચાલકોએ સમિતિ દ્વારા નક્કી કરાયેલી ફીનું ધોરણ સ્વીકારવું પડશે અને જો વધુ ફી વસૂલી હશે તો એ પરત કરવાની રહેશે। હવે આ ચુકાદાથી ફી નિર્ધારણ સમિતિ નક્કી કરેલી ફીનું ધોરણ સૌને બંધનકર્તા રહેશે। પીએનબીના ₹11,800 કરોડના કૌભાંડના એક આરોપી મેહુલ ચોકસી અંગેની એક પિટિશનની સુનાવણી આજે ગુજરાત હાઈકોર્ટમાં થશે। ભાવનગરના ડોક્ટર મીતા માંકડ દ્વારા કરાયેલી પોલીસ ફરિયાદને આધારે આ સુનાવણી થશે। ભાવનગર સ્થિત જ્વેલર દિગ્વિજયસિંહ જાડેજાએ ચોકસી દ્વારા એમને ગીતાંજલિ જ્વેલરી રિટેલ લિમિટેડની ફ્રેન્ચાઇઝી બાબતે આ ફરિયાદ કરી હતી। બીજી તરફ સીબીઆઈએ નીરવ મોદી અને પંજાબ નેશનલ બેંક કૌભાંડ સાથે સંડોવાયેલા પીએનબી બેંકના મુંબઈ શાખાના વધુ 3 અધિકારીઓને ગિરફ્તાર કર્યા હતા। સાથે જ નીરવ મોદી અને મેહુલ ચોકસીની ગેરકાયદેસર સંપત્તિની ભાળ મેળવવા માટે દેશભરમાં દરોડા પાડવાની કાર્યવાહી સતત ચાલુ રહી હતી। આ મામલે મુંબઈ સ્થિત બ્રેડી હાઉસ શાળાના 3 અધિકારીઓની ધરપકડ કરી છે।
गिरफ्तार अधिकारियों में मुख्य व्यवस्थापक तिवारी, विदेश मुद्रा विभाग प्रबंधक यशवंत जोशी और निकास विभाग प्रफुल्ल सावंत नो समावेश थाय छे। गिरफ्तार अधिकारियों ने आज मुंबई में सीबीआई की विशेष अदालत में रजू करवामां आवशे। पीएनबी फ्रॉड केस में ईडीए सूरत में नीरव मोदी की त्रण प्रॉपर्टी पर और दिल्ली मुंबई आवेला तेमना घर पर दरोड़ा की कार्यवाही करी छे। आ केस में सेंट्रल विजिलेंस कमिशन ने दरेक बैंकों ने आदेश आप्यो छे कि कोईपण अधिकारी ने त्रण वर्ष थी वधारे एक ब्रांच में राखवामां न आवे। आ सिवाय नीरव मोदी और मेहुल चौकसी संबंधित त्रण लोगों ने एजेंसी तरफ थी समन्स आपवामां आव्या छे। गुजरात की 75 नगरपालिकाओं चूंटणी परिणाम में भाजपा दबदबो यथावत रह्यो छे। भाजप ने फाड़े 46 बैठकों गई, जो कि जाफराबाद नगरपालिका बिनहरीफ जाहिर थता भाजपनी 47 बैठकों थई छे, त्यारे कांग्रेस ने मात्र 15 बैठकों पर ज विजय मळ्यो छे, तो अन्यना फाड़े 14 बैठक गई छे। जोईए 75 नगरपालिकाना चूंटणी परिणामों पर एक रिपोर्ट। गुजरात विधानसभा की चूंटणी में जीत बाद भाजपे पोतानी पहली परीक्षा में कांग्रेस ने मात आपी बहुमती थी जीत मेळवी छे, तो कांग्रेसे गत चूंटणी में जेटली बैठकों मेळवी हती तेनी आसपास सीट मळी रही छे। भाजप ने मळेली जीत थी कार्यकरो अने समर्थकों में आजे धूळेटी पहला ज धूळेटी जेवो माहौल जोवा मळ्यो हतो, तो कार्यकरो में पण उत्साहनो माहौल छवायो हतो। महत्वनुं छे के गत चूंटणी में आ 75 पैकी 59 नगरपालिका में भाजपनुं शासन हतुं, ज्यारे 13 नगरपालिका में कांग्रेस अने 3 नगरपालिका एवी छे के जेमां भाजपना टेकाथी अपक्षो सत्ता में हती। नोंधनीय छे के बोरियावीना एक वोर्ड में कांग्रेसना उम्मेदवारनुं निधन थता आ वोर्डनी 4 बैठकोनी चूंटणी हवे पछी करवामां आवशे। तो आ तरफ 21 फेब्रुआरीए 17 तालुका पंचायत अने 2 जिला पंचायतनी पण चूंटणी थवानी छे। भाजप अने कांग्रेस द्वारा आ चूंटणी में जीत मेळववा एडी चोटीनुं जोर लगाड़वामां आवी रह्युं छे। ब्यूरो रिपोर्ट, दूरदर्शन समाचार, अमदावाद। नगरपालिकानी शनिवारे योजायेली चूंटणीमां भारतीय जनता पार्टीनो विजय थयो छे। मात्र वर्ष 2017 विधानसभानी चूंटणीमां जे विस्तारोमां कांग्रेसे जीत मेळवी हती ते ग्राम्य विस्तार साथे जोडायेली नगरपालिकाओमां पण भाजपे विजय मेळव्यो छे। भाजपना कार्यालय श्री कमलम खाते उजवणी करीने कार्यकरोए उत्सव मनाव्यो हतो। केटलीक नगरपालिकाओ एवी छे जेमां अपक्षो निर्णायक बनवाना छे, तेमां वधारेमां वधारे भारतीय जनता पार्टी साथे बेसीने सत्ता मेळवशे तेवो विश्वास भारतीय जनता पार्टीना प्रदेश प्रमुख जीतु वाघाणीए व्यक्त कर्यो छे। आगामी 24 फेब्रुआरी रोज प्रधानमंत्री नरेन्द्र मोदी दमणना मेहमान बनवाना छे, त्यारे तेमना शुभ हस्ते दीव दमण वच्चे हेलिकॉप्टर सेवा अने दीवथी अमदावाद वच्चे विमानी सेवानो प्रारंभ थशे। आ प्रसंगे प्रधानमंत्री श्री नानी दमणनी सरकारी कॉलेजना मैदानमां जाहेर सभा पण संबोधवाना छे। दीव दमण अने दादरा नगर हवेलीना प्रशासक प्रफुल्ल पटेलना मार्गदर्शन हेठळ तड़ामार तैयारीओ शुरू थई चूकी छे। ढगलाबंद विकास योजनाओनो शुभारंभ कराव्या बाद 25 फेब्रुआरीए प्रधानमंत्री सूरत जशे, ज्यां स्टेडियमनुं उद्घाटन करशे अने नाइट मेरेथॉनने लीली झंडी आपी प्रस्थान करावशे। पाटणना दलित कर्मशील भानुभाई वणकरना आत्मविलोपन बाद सरकार सामे थयेला समाधानना पगले गईकाले रात्रे पाटण कलेक्टर, पाटण प्रांत अधिकारी अने समी मामलतदार द्वारा दूधखा गामे जई हेमाबेन अने तेमना परिवारजनोने जमीनना हुकम अंगेना दस्तावेजो सौंपवा प्रयास करायो हतो, परंतु हेमाबेन द्वारा प्राप्त ऑफिसरने एवी विनंती करवामां आवी हती के आ ऑर्डर स्वर्गस्थ भानुभाईना धर्मपत्नी इंदुबेन ने सौंपवामां आवे, जे विनंती पाटण प्रांत अधिकारीए मान्य राखी हती। आजे अधिकारीओ ऊंझा खाते जईने स्वर्गस्थ भानुभाईना पत्नी इंदुबेन ने जमीनना ऑर्डर आपशे। સરકારશ્રીના ખાસ કિસ્સાની જોગવાઈની અંદર જો જોઈએ તો મહત્વની વાત એ હતી કે અરજદારની જે માંગણી હતી, જે સવાલવાળી જમીન હતી, એ આમ જોવા જોઈએ તો ચક્રિયાત રીગ્રાન્ટનો જે કાયદો જે છે અને એની જે મૂળભૂત જોગવાઈઓ જે છે એ જોગવાઈના દાયરામાં આ માંગણી આવતી ન હતી, છતાં પણ જે રીતનું આખી જે ઘટનાચક્ર બન્યું એ રીતે જોતા સરકારશ્રીએ ખાસ કિસ્સાની અંદર અને આ હુકમને કોઈ દ્રષ્ટાંત રૂપ ન ગણે એમ માની અને આ અરજદારોને જમીન રીગ્રાન્ટ કરવાનો સ્પેશિયલ ખાસ હુકમ કર્યો છે। કચ્છ બોર્ડર પર બીએસએફના જવાનોએ સરાહનીય કામ હાથ ધર્યું છે।
કચ્છની સિરક્રિક બોર્ડરની હરિયાળી બનાવવા માટે મેગ્રુઝ નામના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ભુજ સેક્ટર બીએસએફ નવા ડીઆઈજી આઈકે મહેતાની ઉપસ્થિતિમાં 108 બટાલિયનના જવાનો દ્વારા સિરક્રિક બોર્ડર વિસ્તારમાં મેગ્રુઝ છોડનું વાવેતર મોટા પાયે કરવામાં આવ્યું છે. આ વૃક્ષના વાવેતર પાછળનો મુખ્ય હેતુ આ વિસ્તારમાં ગરમીનું પ્રમાણ ઘટે અને પ્રદૂષણના સ્તરમાં ઘટાડો થાય તે છે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર પ્રધાનમંત્રી ટ્રુડો સહપરિવાર આવી પહોંચતા કેબિનેટ મંત્રી ગણપત વસાવા, મેયર ગૌતમ શાહ, મુખ્ય સચિવ અને જિલ્લા કલેક્ટર અવંતિકા સિંઘે પ્રધાનમંત્રી ટ્રુડોનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી ટ્રુડોએ ગાંધી આશ્રમ અક્ષરધામની મુલાકાત કરી તેમજ સાથે સાથે આઈઆઈએમમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની મહેમાનગતિની કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રીએ કેનેડાના પીએમને વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. ગુજરાતની ઓળખ સમાન મોમેન્ટો અર્પણ કરીને વિમાન મથકે તેમને ભાવભીની વિદાય આપી હતી. ગાંધી આશ્રમ હંમેશા વિશ્વભરના નેતાઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. પ્રધાનમંત્રી ટ્રુડોએ એરપોર્ટથી સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત કરી જ્યાં તેમણે તેમના પત્ની સોફી ટ્રુડો સાથે ચરખો પણ કાંધ્યો. ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી અને તેમની સાથે જોડાયેલી વાતોમાં રસ દાખવ્યો. પીએમ ટ્રુડોએ વિઝિટર બુકમાં લખ્યું કે આ સ્થળ શાંતિ, માનવતા અને સચ્ચાઈથી ભરેલી એક સુંદર જગ્યા છે અને આજે દુનિયામાં આ ત્રણેયની ખૂબ જ જરૂર છે. પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો તેમના પરિવાર સાથે અક્ષરધામ મંદિર ગયા. આ મંદિર જોવાની તેમના બાળકોમાં ખાસ ઉત્સુકતા જોવા મળી હતી. મંદિર પરિસરમાં પ્રધાનમંત્રી ટ્રુડો સહપરિવાર જળાભિષેક કરી પૂજા અર્ચના કરી ત્યારબાદ ટ્રુડોએ મંદિરનું પ્રદર્શન નિહાળ્યું હતું અને વિઝિટર બુકમાં ટ્રુડોએ લખ્યું કે આ મંદિર શાંતિનું એક અપૂર્વ સ્થાન છે. તેમના પત્ની સોફી ટ્રુડોએ વિઝિટર બુકમાં એકતામાં શાંતિ તેમ લખ્યું. કેનેડિયન પ્રધાનમંત્રી ટ્રુડો ત્યારબાદ આઈઆઈએમની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી જેમાં જણાવ્યું કે વિવિધતા એ દુનિયાનું ભવિષ્ય છે. ક્લાઇમેટ ચેન્જ, પર્યાવરણ, લિંગ સમાનતા, નિરાશ્રિતો, વંશવાદ વાળી રાજનીતિ પર તેમણે પોતાના વિચારો વ્યક્ત કર્યા અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. કેનેડિયન પ્રધાનમંત્રી ટ્રુડોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૈસૂરથી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા હૈદરાબાદમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી પર વર્લ્ડ કોંગ્રેસનું ઉદઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે ભારતમાં માત્ર નવીન સાહસિકોની વધતી જતી સંખ્યા જ નથી પરંતુ ટેકનો ઇનોવેશન માટે પણ મોટું બજાર છે. ભારત તમામ ક્ષેત્રોમાં ડિજિટલ નવીનીકરણનો હોટસ્પોટ છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટકના શ્રવણ બેલગૌડામાં ભગવાન બાહુબલીના મહામસ્તકાભિષેક ઉત્સવમાં ભાગ લેશે. પ્રધાનમંત્રીશ્રીએ મૈસૂરથી ઉદયપુર પેલેસ ક્વીન હમસફર એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. સાથે મૈસૂરથી બેંગલુરુ વચ્ચે ઇલેક્ટ્રિક રેલવે લાઇન રાષ્ટ્રને સમર્પિત કરી હતી. કર્ણાટક સરકાર પર પ્રહાર કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કર્ણાટકને કમિશનવાળી નહીં પણ મિશનવાળી સરકારની જરૂર છે. જમ્મુ કાશ્મીરમાં સૈન્યએ પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ દ્વારા ઘૂસણખોરીનો પ્રયત્ન નિષ્ફળ કરી દીધો હતો. ભારતીય સેનાએ એક આતંકવાદીને ઠાર કર્યો હતો અને આતંકીઓ પાસેથી મોટા જથ્થામાં હથિયારો જપ્ત કર્યા હતા. અને આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.